ઉનાળામાં દેશી ફ્રીજ. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના લીલછા ગામમાં પ્રજાપતિ પરિવારના 150થી વધુ ઘરમાં 300થી વધુ પરિવારો રહે છે. તમામનો મુખ્ય વ્યવસાય માટીકામ છે. ઉનાળાની સિઝનમાં તમામ પરિવારો લાખોની સંખ્યામાં માટલા બનાવે છે અને આ માટલા સમગ્ર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાં પણ જાય છે. ઉનાળાની ગરમીમાં ગરીબ અને મધ્ય વર્ગના લોકોની તરસ છીપાવવા ફ્રીજની ગરજ સારતું અને સ્થાનિક કુંભારો દ્વારા દેશી માટીમાંથી બનાવેલ અરવલ્લી જિલ્લાનું માટલું આજે પણ જગવિખ્યાત છે. આજના યાંત્રિક યુગમાં ઉનાળાની ગરમીમાં તરસ છીપાવવા લોકો ફ્રીજનો ઉપયોગ કરે છે, પણ ગામડામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ફ્રીજનું પાણી પીવું એક સ્વપ્ન સમાન થઈ પડે છે. ત્યારે આવા ગરીબો માટે ફ્રીજની ગરજ સારે તેવું દેશી માટીમાંથી અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના લીલછા ગામમાં બ્રહ્માના પુત્રો એટલે કે પ્રજાપતિઓ દ્વારા હાથે ઘડીને બનાવેલા માટલા સમગ્ર દેશમાં ઠંડુ પાણી પીવા માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. ભિલોડા તાલુકાના લીલછા ગામમાં પ્રજાપતિ પરિવારના 150થી વધુ ઘરમાં 300થી વધુ પરિવારો રહે છે. તમામનો મુખ્ય વ્યવસાય માટીકામ છે અને ઉનાળાની સિઝનમાં તમામ પરિવારો લાખોની સંખ્યામાં માટલા પણ બનાવે છે. આ માટલા સમગ્ર ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાં પણ જાય છે. આ પ્રદેશની માટીમાં રહેલ ગુણધર્મને કારણે માટલાનું પાણી પીવાથી કોઈ રોગ પણ થતો નથી અને ફ્રીજ કરતાં પણ વધુ ઠંડુ પાણી રહે છે. આ ગામમાં પેઢીઓથી આ વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારો પણ રહે છે. સરકારના કુટીર ઉદ્યોગ દ્વારા માટલા પકવતા માટે ભીઠી પણ પ્રાપ્ત થાય છે અને ત્યારે સ્થાનિક માટલાના વ્યવસાય સાથે વણાયેલા પ્રજાપતિ પરિવાર તેમના વ્યવસાય પ્રત્યે ખૂબ ગર્વ અનુભવે છે. લીલછા ગામે માટલા બનાવવા માટે બહારથી કારીગરો સ્પેશિયલ બોલાવવામાં આવે છે, જે સ્થાનિક પ્રજાપતિની સૂચના મુજબ દેશી પદ્ધતિથી માટલા ઘડીને બનાવવામાં આવે છે. દર ઉનાળે સિઝનોમાં રોજના 50-60 માટલા ઘડીને બનાવે છે અને આખી સિઝનમાં લાખોની સંખ્યામાં માટલા પણ બનાવે છે. દેશની માટી એટલે કે આપણે કહીએ ને કે દેશીની માટી પલાળીને ગૂંધવામાં પણ આવે છે અને ત્યારબાદ ચાકડે ચડાવીને તેને ઘડી એવો આકાર પણ આપવામાં આવે છે. ત્યારબાદ ભઠ્ઠીમાં પણ પકાવવામાં આવે છે અને આ તમામ પ્રક્રિયા માટે 3 દિવસનો પણ સમય લાગે છે. આ રીતે તૈયાર કરવાવાળા કારીગરોને રોજગારી પણ મળે છે અને લાખો રૂપિયાની કમાણી પણ થાય છે અને સ્થાનિક ઘર લોકોનો પણ આપણે જોઈએ ને કે ગુજારો પણ ત્યાં થાય છે. ત્યારે યાંત્રિક યુગમાં દુર્લભ અરવલ્લી જિલ્લાનું માટલું દેશી ફ્રીજ તરીકે વિખ્યાત છે. BS9 TV News સાથે ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી.